जय श्री कृष्ण, जय श्री, जय हिंद। मारा प्यारा फिनोलियन सावजन ने, मारी नानी नानी डॉक्टर दीदीओ ने, आज बे लेजेंडरी गर्ल स्टूडेंट के जेने मस्ती नो इंग्लिश मीडियम माथी स्कोर करेलो छे अने एनी एमबीबीएस नी सीट सिक्योर करेली छे, एई बे गर्ल स्टूडेंट्स जे अत्यारे हवे डॉक्टर बनवा जई रिया छे एवा बन्ने स्टूडेंट्स ने हुं तमने मळावा जई रह्यो छुं। इंग्लिश मीडियम गर्ल वेलकम टू डॉक्टर विश्वा विश्वा कोराट एंड नेक्स्ट डॉक्टर चलो आई जाओ डॉक्टर प्राप्ति पाठक के जमने इंग्लिश मीडियम माथी अहीं आपणे कोचिंग लीधेलो तो ने जबरदस्त स्कोर करेलो छे। डॉक्टर विश्वा जेमनो स्कोर थयो छे 527, बहु नाना स्कोर माथी 527 नो स्कोर बनावेलो छे अने डॉक्टर प्राप्ति 584 584 नो 584 नो जबरदस्त स्कोर करेलो छे अने पोतानुं नाम रोशन करेलु छे, पोताने परिवारनुं नाम रोशन करेलु छे, खास करीने एमना मम्मी पप्पानुं नाम रोशन कर्युं छे के जेमने नानपणथी लईने अत्यार सुधी मोटा कर्या छे, स्टडी करावी छे अने जबरदस्त लेवल सुधी पहोंचाड्या छे। सो नेक्स्ट हवे आपणे एमनी पासेथी रीडिंग स्ट्रेटेजी शुं हती, पहेला तो तमने फिनोलमां आवीने बेनिफिट शुं थयो खास ए स्टूडेंट्सने समजावो के अहींया आपणे शुं फेसिलिटी आपीए छीए। डॉक्टर प्राप્તિ જ્યારે ફિનોલમાં આવ્યા ત્યારે એનું ક્લાઇમેટ જોઈને સમજણ એમ થઈ ગયું કે આણા સિવાય ક્યાંય જવાય જ નહીં, કારણ કે બીજી ઘણી ઇન્સ્ટિટ્યૂટ અમે ગયા છીએ પણ અહીંયા આવ્યા એટલે એમ થયું કે ના આ જ ઇન્સ્ટિટ્યૂટે જવું છે। એની રેગ્યુલર ટેસ્ટ, એનું એક એક સ્ટુડન્ટ ઉપરનું ધ્યાન દેવું, સરનું મોટિવેટ કરવું, કોન્સ્ટન્ટ ચાલુ રહેવું, એટલે અમને એમ થાય કે આ ઇન્સ્ટિટ્યૂટ બેસ્ટ છે। અને એમનો વર્કઆઉટ તમે જોવો તો જબરજસ્ત વર્કઆઉટ, એમને એમસીક્યુ સોલ્યુશન, એમની કન્સિસ્ટન્સી સૌથી મોટી વાત છે, એમની કન્સિસ્ટન્સી કન્સિસ્ટન્સી જબરજસ્ત હતી, રેગ્યુલર એવરી ડે, એમને ક્યારેય એવું નહીં હોય કે એને રજા લીધી હોય। આમ તો ઘણીવાર કોઈ પણ પ્રોબ્લેમને લીધે આપણે નાની એવી રજા રાખતા હોય બટ 10-10 દિવસ દેખાય નહીં, 15-15 દિવસ દેખાય નહીં, અમુક અમુક સ્ટુડન્ટ્સની કેરેક્ટરિસ્ટિક હોય એવું જ રહે નહીં, કન્સિસ્ટન્સી જબરજસ્ત। અને ડેલી વર્ક બતાવે, જે પણ એમસીક્યુ કરેલા હોય ડેલી વર્ક મને બતાવવા આવે અને બંને બંને ડોક્ટરો। ઓકે ડોક્ટર વિશ્વા, આપ પ્રિપેરેશન કેવી રીતે કરતા એ ખાસ સમજાવો। બેસ્ટ ડિસિઝન તો એ હતું કે ફિનોલમાં એડમિશન લીધું, ફિનોલ જ અલ્ટિમેટ હતું, એમ કે આનો તો થાત જ નહીં આટલો મોટો સ્કોર। યસ યસ, અને સર સાથે કોન્સ્ટન્ટ ટચમાં રહેવાનું, એમ કે તમે ગમે વર્ક કરો, તમે કઈ ક્વેશ્ચન સોલ્વ કર્યા હોય, કેટલા ક્વેશ્ચન સોલ્વ કરવાના, એ બધું સર સાથે ટચ રહ્યો તો તમને બહુ હેલ્પ મળશે। ઓકે ટેસ્ટ તમે છેલ્લે ટેસ્ટ આપતા પીસીબી ની તો એમાં લોએસ્ટ સ્કોર કેટલો થયેલો એની ફૂલ પીસીબી માં? દીકરીઓ માટે ખાસ કે દીકરીઓને જીમર્સ મેડિકલ, ગવર્મેન્ટ તો ફ્રી હોય જ, ગવર્મેન્ટમાં તો સાવ ઓછી જ ફીસ હોય બટ જીમર્સ મેડિકલ કોલેજ જે કહેવાય છે એમાં પણ દીકરીઓ માટે સંપૂર્ણ ફીસ ફ્રી હોય છે, એમને એક પણ રૂપિયો ફીસ ના ભરવાની હોય। એ ઉપરાંત એમની હોસ્ટેલ ફી બી ખાલી 6000 હોય એક વર્ષની, 1 યરની હોસ્ટેલ ફી ખાલી 6000 હોય, તો તમે વિચાર કરો હવે આ દીકરીઓને જીમર્સમાં મળી જાય તો એમને કેટલો બેનિફિટ રહેશે, એમના પપ્પાને કેટલો, એને મમ્મી પપ્પાને કેટલી ખુશી હશે। ઓકે સૌથી પહેલાં તો તમારું ઇન્ટ્રોડક્શન આપણે સ્ટાર્ટ કરીએ, તમારું પૂરું નામ, તમારા મમ્મીનું અને તમના તમારા ફાધરનું નામ અને તમારું જે કયા સિટીમાંથી આવો છો એ ખાસ ઇન્ટ્રોડક્શન આપો તમારું। માય સેલ્ફ પ્રાપ્તિ પાઠક, મારા પપ્પાનું નામ ચેતનભાઈ પાઠક અને મમ્મીનું ભારતીબેન પાઠક, અને અત્યારે હું અહીંયા ઊભી છું સરની બાજુમાં, જે મારા માટે બહુ મોટી વાત છે, એ ખાલી મારા મમ્મી પપ્પા અને સરને કારણે જ છે જે અત્યારના હું આટલો અચીવમેન્ટ કરી આવી છું, જે હતો સ્કોર એમાંથી ઇન્ક્રીઝ થઈને આવ્યો છે, એ ખાલી એ ક્રેડિટ એમને જ જાય છે, પછી મારું હાર્ડવર્ક છે, પણ પહેલાં એના કારણે કે એ લોકોએ મને ચાન્સ જોયો મારામાં અને મને આપ્યો હોય। ગયા વખતે 387 નો સ્કોર હતો અને આ વખતે 584 નો, ઓલમોસ્ટ 200 જેવો જમ્પ લાગેલો છે। અને સૌથી મોટી વાત કે આમ તો પેરેન્ટ્સ હોશિયાર હોય એટલે બાળકો તો જનરલી સારી જગ્યાએ પહોંચી જ જતા હોય છે, એમના પપ્પા આમ તો ખાસ મારા મિત્ર જેવા જ છે હવે, અને એવરી ટાઈમ અમે બે કોમ્યુનિકેશનમાં જબરજસ્ત રહેતા કે ભાઈ આ પ્રાપ્તિબેનનું શું ચાલે છે, કેવું ચાલે છે, હું સામેથી કોલ કરતો ભાઈ આ કોઈ પણ એક પણ દિવસ એમને હોલિડે મને ખબર પડે કે આ કોઈ પણ કારણોસર પ્રસંગમાં જવાનું છે તો હું ખુદ ના પાડી દઉં, ભાઈ કોઈ પણ પ્રસંગોમાં આપણે જવાનું નથી, ક્યાંય ટાઈમ વેસ્ટ નથી કરવાનો, અને એ પેરેન્ટ્સ અને ટીચરોના કોમ્યુનિકેશન લીધે બહુ સારો બેનિફિટ થાય, બાળકો બચ્ચાઓ છે ક્યારે શું કહ્યું હોલિડે રજા ના પાડે અને જેના લીધે સ્કોર આપણો ડિઝાયર સ્કોર પહોંચી જ જાય। યસ, આપણે ડોક્ટર વિશ્વા તમારા આ ઇન્ટ્રોડક્શન આપો। માયસેલ્ફ વિશ્વા કોરાટ, મારા પપ્પાનું નામ છે અરવિંદભાઈ કોરાટ અને મમ્મીનું નામ છે હસ્મિતાબેન કોરાટ, અને આમ કે ફિનોલ સિવાય કાંઈ નહીં,
યસ યસ આ લોકોને અમને અમે તો ભાગ્યશાળી એટલે કે અમને આવા દીકરીઓ મળે છે, આવા બચ્ચા મળે છે કે જે અમને અમારું નામ મોટું કરે છે. એકચ્યુઅલમાં તો અમે ભાગ્યશાળી કહેવાય કે હવે આ ડોક્ટરની સાથે આથી 10-12 વર્ષ પછી આ લોકો એમસીએચ થઈ ગયા હોય, ડીએમ થઈ ગયા હોય, સારામાં સારા એમડી એમએસ હોય, કોઈ પણ હોય, પણ મેડિકલ ફિલ્ડમાં બહુ મોટું નામ ધરાવતા હોય ત્યારે અમે ગર્વથી કહી શકીએ કે આ બચ્ચા એકદી અમારા સ્ટુડન્ટ્સ હતા કે આજે લિજન્ડરી ઓપરેશન કરે છે, સારામાં સારી પ્રેક્ટિસ કરે છે અને સારામાં સારા વેલ સેટલ છે, એમબીબીએસ થઈને એમડી એમએસ યા તો એમસીએ ડીએમ સુધી પહોંચી ગયેલા છે. તો એ અમારા માટે બહુ શિક્ષક માટે ગર્વની વાત છે કે અમે તો ડૉક્ટર ના બની શક્યા પણ અમારી નીચે આ બચાવ બહુ સારામાં સારા ડૉક્ટર બની શક્યા છે. અને સારામાં સારી પ્રિપેરેશન કરીને હવે તમે એમબીબીએસમાં આ જ રીતે ખૂબ આગળ વધતા જાઓ, એમબીબીએસમાં પણ ખૂબ તમારું સારું રિઝલ્ટ આવે અને ખૂબ લિજન્ડરી સ્કોર સાથે તમે પીજીમાં એડમિશન મળી જાય. ઓકે, હવે બીજું કે તમે પ્રિપેરેશન દરમિયાન શું શું ધ્યાન રાખેલું હતું, તમે કેટલી પ્રિપેરેશન કરતા, ડે ટુ ડે નું તમારું વર્ક શું હતું, એ ખાસ બચાવને સમજાવો. વિધાઉટ પેન કોઈ દિવસ રીડિંગ કરવાનો જ નહીં. જો વિધાઉટ પેન તમે રીડિંગ કરશો તો તમારો થોટ વિચાર છે બીજા ચાલુ થઈ જશે, ન આવવાના વિચાર બધા ચાલુ થશે. તમે જો એમણે રખડતા હો, તમે હરતા ફરતા હો તો કોઈ દિવસ ખોટા વિચાર ના આવે, પણ રીડિંગમાં બેસો ને ત્યારથી જ તમારે વિચાર નવા નવા શરૂ થાય, થશે કે નહીં થાય. ખુરાપાથી દિમાગ આપણું ત્યારે રીડિંગમાં રીડિંગ કરવા બેસીને ત્યારે જ આપણે લોચો થાય મોટો. સો ગમે ત્યારે રીડિંગ કરવા બેસો ત્યારે હાથમાં પેન અને પેપર લઈને જ બેસવાનું. અને આ ભૂલકા મને એટલા બધા ઢગલા બંધ એમસીક્યુ સોલ્વ કરીને ડેઈલી બતાવતા, ડેઈલી મને બતાવવા આવતા કે આટલા એમસીક્યુ આજે થઈ ગયા છે, આટલા ફિઝિક્સના કર્યા, આટલા કેમિસ્ટ્રીના, અને સેલ્ફ એમસીક્યુ. એમ એવું નહીં કે એની પર પ્રેશર કરેલું હતું, ખુદ પોતે જાતે સોલ્વ કરતા અને ખુદ જાતે સોલ્વ કરીને અત્યારે આવા મસ્તીના સ્કોરમાં પહોંચી ગયા છે. એની પોતાની ડિઝાયર કોલેજ મેળવશે હવે અને મસ્ત રીતે એમબીબીએસ કરશે. અને સૌથી મોટો બેનિફિટ એ કે એમના ફાધરનું દીકરીઓ માટે તો મારે પણ બે માતાજીઓ છે, તો સૌથી મોટો તો ખુશી જ્યારે આપણી દીકરી જ્યારે સારો સ્કોર કરીને એમબીબીએસમાં જાય ને, એનાથી મોટું એક પપ્પા માટે તો એનાથી મોટી ખુશી કોઈ હોય જ નહીં. સો બધી દીકરીઓ માટે એક વિનંતી છે કે ખૂબ સારી રીતે ભણો, ખૂબ સારી રીતે ડેડિકેશનથી વર્ક કરતા જાઓ અને આ બંને ડૉક્ટરોની જેમ તમે ખૂબ મોટો સ્કોર કરો એવા મારા આશીર્વાદ. અને ક્યારેય પણ તમારે ફિનોલિયા સ્ટુડન્ટ્સને, આ બંને ડૉક્ટરો ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સને ક્યારેય પણ જરૂર પડે તો આ લોકો અહીંયા રાજકોટ સિટીમાં છે, આવતા જ હોય છે. તમારે ક્યારેય પણ ગાઈડન્સની જરૂર પડે તો બંને ડૉક્ટરો હાજર જ હોય છે. એની ટાઈમ કોઈ પણ સ્ટુડન્ટ્સને કંઈ પણ મોટિવેશન જોતું હોય, કોઈ પણ ગાઈડન્સ જોતું હોય ગર્લ્સ સ્ટુડન્ટ્સને, તો એના માટે આ બંને ડૉક્ટરો હાજર જ હોય છે. સો થેન્ક યુ સો મચ. નેક્સ્ટ ફિનોલિયન્સ સ્ટુડન્ટ્સ જે આ એડમિશન લઈ રહ્યા છે એમને મોસ્ટ વેલકમ અમારા ફિનોલિયન સ્ટુડન્ટો આવકારે છે. 11-12 સાયન્સ, રીનીટ કે આપણે જેઈ બી સ્ટાર્ટ કર્યું છે, તો જેઈ, રીનીટ, 11-12 સાયન્સ કોઈ પણમાં એડમિશન મેળવો અને આ ડૉક્ટરોની જેમ મોટું નામ રોશન કરો. સો થેન્ક યુ સો મચ, મોસ્ટ વેલકમ ઇન ધી ફિનોલ ઇન્સ્ટિટ્યૂટ. જય શ્રી કૃષ્ણ, જય સ્વનારાયણ, જય હિન્દ.